जय स्वामीनारायण। हूँ कैलासबेन कोगारी बोलूँ छू अने हरि किचन में तमारु स्वागत करू छू। आजे तमारी सामे नवी रेसिपी लईने आव्या छीए। तो आजे नवी रेसिपी में बनावाना छे आपणे जमरूखना लाडू। तो जमरूखना लाडू बनावा माटे मैं अहीं सामग्री लीधी छे। सौ प्रथम पहला मैं जमरूख लीधा छे। जमरूख आ रीतना लेवाना छे, पाकानी एकदम हाव काचानी आ रीतना जमरूख लेवाना छे। आपणे मैं अहीं चार जमरूख लीधा छे। पछी आपणे लीधा छे आपणे मिल्क पाउडर। मिल्क पाउडर मैं लीधो छे, मिल्क पाउडर मैं आ लीधो छे। आपणे एक वाटका जेटलो मिल्क पाउडर लीधो छे। अने पछी एक वाटकामां आपणे अर्धो पौणो वाटको जेटली ખાંડ લીધી છે, પોણો વાટકો જેટલું આપણે દૂધ લીધું છે, આપણે એલાયચી પાવડર લીધો છે। તો હવે આપણે સૌ પ્રથમ પહેલા આપણે આ જમરૂખને આપણે ખમણી લેશું, જે આ ઉપરનો ભાગ હોય કાળો એ સાઈડનો આપણે કાઢી લેશું ને આપણે ખમણી લેશું। તો આપણે જે આ ઉપરનો ભાગ છે એ કાઢી લેશું પહેલા આપણે આ રીતે બધા જમરૂખમાં આપણે આ રીતે કાઢી લેશું। હજી પણ સેજ રહી ગયો છે, કાઢી લેશું। આ રીતે આપણે સરસ રીતે આપણે ઉપર નીચે ભાગ સરસ રીતે કાઢી રાખેલો છે। હવે આપણે આ જમરૂખને ખમણી લઈશું। આ રીતે ખમણવાના છે આપણે। આપણે બીન જ જવા દેવાનો, ચારે ફરતી આપણે ખમણી લેવાના છે। આ રીતે આમ ફરતું ખમણવાનું છે જમરૂખને। આપણે બી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું, બીજ જાય તો આપણને એમ કે લાડુમાં મજા ન આવે ખાવાની। આ રીતે ખમણતું જવાનું ફરતું, આ રીતે ખમણવાની છે, આ રીતે છીણ પાડવાની છે। આ રીતે જોતું જવાનું કે બી ન જાય એમ અંદર। આ રીતે એક સરખું ખમણવાનું ફરતું જમરૂખ આપણે આ રીતે। હવે આ જમરૂખ ફરતું ખમણાઈ ગયું છે। આ રીતે આપણે બધા જમરૂખ ખમણી લેશું। આ રીતે બધા જમરૂખ ખમણી લઈ શકે। હવે સરસ રીતે આપણું આ ચીણ ખમણાઈ ગયું છે। આ રીતે આપણે ફરતું ખમણું છે અને બી અંદર રહી ગયા છે। આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણું શીણ ખમણાઈ ગયું છે। હવે આ પ્લેટને હું સાઈડ ઉપર મૂકી દઈશ। તમે જોઈ શકો છો એક પણ બી પણ આપણું નથી રહ્યું। હવે આપણે આ શીણને આપણે ઘીમાં શેકી લેશું। તો આપણે ગેસને ચાલુ કરીશું હવે। હવે આપણે બે ચમચી જેટલું આ ઘી લીધું છે મેં, હવે આપણે આમાં એડ કરી દઈશું। ગેસ થોડો સ્લો કરી લેશું, ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ છીણને શેકી લઈશું આપણે ઘીમાં। સરસ રીતે આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે હવે હવે આપણે આ છીણને આપણે આમાં એડ કરી દઈશું ઘીમાં। આ રીતે શેકી લઈશું આપણે ધીમા સ્લો ગેસમાં। આ રીતે આપણે શેકવાની છે। શેકી
શેકાઈ જાય ત્યાં સુધી આપણે હલાવ્યા કરશું। થોડીક વાર આપણે સ્લો ગેસે શેકા કરશું। આપણે સરસ રીતે આપણી આ છીણ જમરૂખની એકદમ એમાં શેકાઈ ગઈ છે। હવે આપણે જે આ દૂધ લીધું છે, અડધો પોણો વાટકા જેટલું દૂધ લીધું છે, એ આપણે એડ કરી દઈશું। બધું દૂધને આપણે એડ કરી દઈશું। હવે આપણે દૂધને થોડીક વાર આપણે બળવા દઈશું। જ્યાં સુધી દૂધ ન બળે, દૂધનો માવો ન બને, ત્યાં સુધી આપણે હલાવ્યા કરવાનું છે। જ્યાં સુધી દૂધ ન પડે ત્યાં સુધી આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે। આપણું દૂધ પણ સરસ રીતે બળી ગયું છે અને તમે જોઈ શકો છો કણી કણી એકદમ સરસ રીતે કણી પણ આવી ગઈ છે। અને હવે આપણે આમાં ખાંડ એડ કરીશું। ખાંડ મેં બધી એડ કરી દીધી છે। હવે થોડીક વાર આપણે હલાવીશું ખાંડ જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી। એકદમ અંદર મિક્સ થાય, ગળે અને ભળે નહીં ખાંડ ત્યાં સુધી આપણે હલાવ્યા કરવાનું છે। આ રીતે એક સરખો હલાવ્યા જ કરવાનું છે આપણે। હવે ખાંડ પણ સરસ રીતે આપણે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ગળી પણ ગઈ છે। હવે આપણે આની અંદર મિલ્ક પાવડર એડ કરીશું। મિલ્ક પાવડર પણ મેં બધું એમાં એડ કરી દીધું છે। આ રીતે સરસ રીતે આપણો હલાવ્યા કરવાનું જ્યાં સુધી કઠણ ન થાય ત્યાં સુધી આપણે। ત્યાં સુધી આપણો મિલ્ક પાવડર મિક્સ ન થાય ત્યાં સુધી આપણે હલાવ્યા કરવાનું છે। હવે આની અંદર એલાયચી પાવડર થોડો એડ કરી દઈશું। એક ચમચી મેં લીધો છો એલાયચી પાવડર એડ કર્યો છે અને એ પણ મિક્સ કરી દઈએ આપણે સરસ રીતે આ રીતે। હવે આની અંદર થોડો ફ્રૂટ પાવડર આપણે એડ કરીશું। આ રીતે થોડોક આપણે ફ્રૂટ પાવડરને એડ કરીશું જેથી કલરને કરીને આપણો કલર એકદમ સરસ રીતે પકડાઈ જાય છે। તમારે નાખ હોય તો નાખી શકો છો અને ના નાખો પણ ના પણ નાખી શકો છો। ફ્રૂટ કલર નાખ્યો છે, તમારે નાખવો હોય, તમારી ઈચ્છા હોય તો તમે નાખી શકો છો, ના નાખો તો પણ ચાલે। સરસ રીતે આપણો કલર પકડાઈ ગયો છે। સરસ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આની અંદર થોડું ટોપરું એડ કરીશું। આટલું ટોપરું એડ કરીશું જેથી કરીને આપણા લાડુ સરસ રીતે વળી જાય।
एकदम कठन थी जाए लाडू पर सरस रीते वही जाए। सरस रीते आप कठन थी गयु हवे आप गैस ने बंद कर दीशु थोड़ी पर आप नीचे लई लेशु ठरवा दीशु ठरी जाए एटले आप लाडू वाली लेशु। हवे सरस रीते आपणो थई गयु छे हवे आपणे ठरी पण गयु छे सरस रीते आपणे लाडवा वाळे ए रीते आपणे थई गयु छे। हवे आपणे एक प्लेट में वाळी वाळी अने लाडवाने मूकी देशुं आपणे नाना ना आ रीते आपणे हाथ में थोड़ुंक सेज आपणे घी लगावानुं छे आ रीते जेथी करीने चोटे नहीं एम आटलू आटलू लई अने आपणे आ रीते गोळ वाळवाना छे आ रीते गोळ वाळी अने आ रीते टोपरामां आ रीते भरवाना छे आपणे रगडोळवाना छे आ रीते। आ रीते अपने टोपरा में रगडोल रगडोलता जाना से हर वार आ रीते मुकता जाए प्लेट में आ रीते अपने बदा लाडू ने वाली लैसु। हमें सरस रीते आप आ लाडू बनी गया है टेस्ट पण खूब सरस आवशे। आने तमे 15-20 दिवस सुधी फ्रीज में तमे टोल कर सको अने तमे लाडू खाशो तो तमने एकदम एम ज लागशे अपने पेंडा ज खाई छे पेंडाना मावा जेवो स्वाद आवशे आ लाडू में अने 15-20 दिवस तमे फ्रीज में राखी सको छो। अने जो मारा लाडूनी रेसिपी तमने पसंद आवी होय तो तमे लाइक करजो शेर करजो अने सब्सक्राइब करजो अने बे लाइकन दबावानुं भूलशो नहीं अने कमेंट में जरूर लखजो कि मारा जमरूकना लाडूनी रेसिपी तमने केवी लागी। जय स्वामीनारायण।